વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વીઆઈપી રોડ પર આજરોજ અકસ્માતનો વણઝાર જોવા મળ્યો હતો। પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા વારંવાર લેખિત મૌખિક તેમજ આવેદન સ્વરૂપે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। સામાજિક કાર્યકરની માંગ છે કે વીઆઈપી રોડ પર અકસ્માતના કારણે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે તેમજ કેટલાક લોકોએ હાથપગ ગુમાવી બેઠા છીએ। આજરોજ ફરીથી અકસ્માત થતા રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી, તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક બંફ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પરમાર કમલેશ સામાજિક કાર્યકર વડોદરા। શહેરમાં આવેલ જે વીઆઈપી રોડ છે, વીઆઈપી રોડની અરજી વારંવાર આપી છે, અમે લેખિતમાં આપી છે, મૌખિકમાં આપી છે, પરંતુ તંત્ર આંધળું બહેરું ને બોબળું થઈ ગયું છે। વડોદરા શહેરમાં જે વીઆઈપી રોડ છે, વીઆઈપી રોડ પર વારંવાર અકસ્માત થતા હોય છે અને અકસ્માતના કારણે કેટલા લોકોના મૃત્યુ થયા છે, સાથે સાથે કેટલા લોકોને હાથપગ ગુમાવી બેઠા છે, પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશનનું જે તંત્ર છે એ નિંદ્રામાં છે। એટલે અમારી વડોદરા શહેરના મેયરથી કમિશનરશ્રી ચેરમેનશ્રી અમારી માંગણી છે અને રજૂઆત છે કે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જેના ઘરમાં અંધારું થાય, દીવો હલવાય એના ઘરમાં જ અંધારું ખબર પડે। એટલે કહેવાનો મતલબ અમારો સીધો સીધો એક જ છે કે જેના ઘરમાં અકસ્માતનો ભોગ બનતો હોય અને જેનો ઘરમાં મૃત્યુ થાય છે એને જે ખબર પડે છે। એટલે વડોદરા શહેરમાં આવેલ જે વીઆઈપી રોડ પર જે અમારી જે માંગણી છે બમ્પ માટેની, એ તાત્કાલિક ધોરણે મૂકવામાં આવે તેવી અમારી માંગ। પરમાર કમલેશ સામાજિક કાર્યકર। વડોદરા શહેરમાં આવેલ જે વીઆઈપી રોડ કહેવામાં આવે છે, આ વીઆઈપી રોડ પર જે જગ્યા ઉપર ઊભા છે એ જ જગ્યા ઉપર એક બાળકીનું મૃત્યુ થયું હતું। સાથે સાથે વડોદરા શહેરમાં આવેલ જે વીઆઈપી રોડ પર વારંવાર અકસ્માત થતો હોય છે અને અકસ્માતની અંદર કેટલી ઈજાઓ થતી હોય છે, કેટલા લોકોને મૃત્યુ પામ્યા છે, પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર નિંદ્રામાં છે। જ્યારે એક સમરસ હોસ્પિટલ બની ત્યાં ગાડી બમ્પ લગાવવામાં આવ્યા, પરંતુ અહીંયા ગાડી 2019 2020 2021 તમામ રીતે અમે મૌખિક રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે, આવેદન સ્વરૂપે રજૂઆત કરીએ, પરંતુ વડોદરા શહેરમાં આવેલ જે વીઆઈપી રોડ પર અમારી જે માંગણી છે કે આ વિસ્તારની અંદર જે અકસ્માત ઝોન તરીકે વિકસાવવામાં આવે, સાથે સાથે અહીંયા ગાડી બમ્પ લગાવવામાં આવે, પેદલ પુલ બનાવવામાં આવે, અથવા તો જે પણ ટ્રાફિકના નિયમો પ્રમાણે જે પણ સરકારની અને કોર્પોરેશનની ગાઈડલાઇન પ્રમાણે જે તે સુવિધાઓ કરવામાં આવે, કારણ કે અકસ્માતનો ભોગ આમ નાગરિક ન બને તેવી વડોદરા શહેર કોર્પોરેશન પાસેથી અમે આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવે। આજે સતત 2 અકસ્માત થયા છે, એક પહેલે જે ઇકો કાર અને બીજી ગાડી એક્સિડન્ટ થઈ છે, અને અત્યારે જે રિક્ષા અને જે બીજી ગાડી જે અકસ્માત થઈ છે એની અંદર રિક્ષાવાળા ભાઈને ઈજા થઈ છે, એ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। પરમાર કમલેશ સામાજિક કાર્યકર।